કોરોના બાદ લોકોના હૃદય 15-25% ફૂલી ગયા છે અને આવું થઈ રહ્યું છે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ એટલે કે MISના કારણે. કોરોનાથી સાજા થયા બાદ MISનો ભોગ બનેલા દર્દીઓનું પ્રમાણ ગત વર્ષ કરતાં વધ્યું છે. સિનિયર ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે MISના કારણે હૃદય 15-20% ફૂલી જવાના કેસ નોંધાયા છે. સુરત, રાજકોટ સહિતના શહેરોમાં બાળકો પણ MISનો ભોગ બન્યા છે. તબીબોના જણાવ્યા પ્રમાણે કોવિડથી સાજા થયેલા બાળકોમાં MISના લક્ષણો પારખવામાં મોડું થવાને લીધે તેમની ગંભીર હાલત બને છે. સાથે જ એ પણ સામે આવ્યું છે કે પોસ્ટ કોવિડ હાર્ટ એટેકમાં 30-45 વર્ષના યુવાનોનું પ્રમાણ વધ્યું છે. આવા યુવાનોમાં હાર્ટ એટેકને જવાબદાર અન્ય રિસ્ક ફેક્ટર પણ ન હતા. કોરોના બાદ હાર્ટ એટેક પાછળ શરીરનો ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ જવાબદાર છે, જેનાથી લોહી ગંઠાઈ જતા હાર્ટ એટેક આવે છે. આ પ્રકારના કેસમાં સામાન્ય કરતાં બ્લોકેજ વધુ હોવાથી એન્જિયોપ્લાસ્ટિકમાં 3-4 ગણો સમય લાગે છે. હાર્ટ એટેક બાદ ઘણા કેસમાં હૃદય ફૂલી જાય છે, પણ કોવિડમાં તે વધુ જોખમી બને છે એટલે રિકવરી પણ મોડી આવે છે. જ્યારે બાળકોમાં આ સ્થિતિ અલગ અલગ જોવા મળી છે. કોરોના બાદ થતા MIS રોગમાંથી 25% બાળકોને હૃદય પર અસર જોવા મળી, જેમાં હાર્ટ એટેક વગર જ તેમના હૃદય ફૂલાઈ ગયા હતા. એક 4 વર્ષના બાળકને હૃદયની દિવાલો પાતળી થઈ ગઈ હતી, વાલ્વ લીક થયો હતો, વાળ જેટલી હૃદયની નસ ફુગ્ગાની જેમ ફૂલાઈ હતી, તે અસામાન્ય છે.